विद्यार्थी मित्रों, धोरण 7 અને ધોરણ 8 ગુજરાતી માધ્યમ બંને ધોરણમાં આજે આપણે મારી પ્રિય ઋતુ શિયાળો એ નિબંધ શીખીશું. મારી પ્રિય ઋતુ મતલબ કે આ નિબંધમાં તમે તમને મનગમતી જે ઋતુ છે એ ઋતુ વિશે તમે લખી શકો, પરંતુ પરીક્ષામાં એવું પૂછાય કે મારી પ્રિય ઋતુ, તો તમે કોઈ પણ ઋતુ વિશે લખી શકો. પરંતુ અહીંયા આપણે શિયાળો લખેલું છે એટલે શિયાળા વિશે નિબંધ લખી શકીશું. મારી પ્રિય ઋતુ શિયાળો. શિયાળો શા માટે આપણને મનગમતી ઋતુ છે? તો કહે શિયાળામાં આપણા શરીરને સારી એવી કસરત અને તંદુરસ્તી મળે છે, તેમજ આપનું જે સ્વાસ્થ્ય છે એ હંમેશા સ્ફૂર્તિદાયક રહેતું હોય છે. એટલે શિયાળો એ મનગમતી ઋતુ કહી શકાય. આમ તો વર્ષની મુખ્ય 3 ઋતુઓ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળામાં આકાશ ચોખ્ખું હોય છે. શિયાળામાં આકાશ કેવું હોય છે? એકદમ ચોખ્ખું હોય છે, ખૂબ જ ઠંડી પડતી હોય છે, દિવસો ટૂંકા અને રાત કેવી હોય? લાંબી હોય. દિવસો ટૂંકા અને રાત લાંબી હોય છે. માખી અને મચ્છરોનો શિયાળામાં માખી અને મચ્છરોનો ત્રાસ ખૂબ જ ઓછો હોય છે, કારણ કે ગમે ત્યાં ગંદકી થયેલી હોતી નથી. હંમેશા પોતાના શરીરની તંદુરસ્તી જાળવવા માટે લોકો ગમે ત્યાં ગંદકી કરતા નથી, અને ઠંડીના કારણે મચ્છરોનો ત્રાસ આપણને ઓછો થાય છે. આમ શિયાળામાં વાતાવરણ કેવું હોય છે? એકદમ ખુશનુમા હોય છે. શિયાળાની સવાર તમે જુઓ, એકદમ સ્ફૂર્તિદાયક હોય છે. શિયાળાની સવાર સ્ફૂર્તિદાયક હોય છે, તાજગી ભરી હોય છે, કે જે આપણું મન એકદમ પ્રફુલ્લિત કરી નાખે છે. શિયાળામાં આવી રીતે ટૂંકી રાત અને દિવસ લાંબો હોય છે. શિયાળાની સવાર એટલે સ્ફૂર્તિનો ખજાનો. સ્ફૂર્તિ એટલે એક પ્રકારની તાજગી, આપણામાં એક પ્રકારની તાજગી હોય છે. ગામડાનું વાતાવરણ શરીરમાં શિયાળામાં કસરત કેવી રીતે કરે છે જુઓ.
સવારે ફરવા જાય છે, યુવાનો દોડવા જાય છે. યુવાનો એટલે કે જુવાન માણસો રસ્તા ઉપર આપણને દોડતા દેખાતા હશે. કેટલાક લોકો કસરત પણ કરે છે, કસરત પણ કરે છે, વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શિયાળામાં સવારે આવી રીતે લોકો કસરત કરવા જતા હોય છે, દોડવા જતા હોય છે, ફરવા જતા હોય છે, કે જેથી કરીને એમનું મન પ્રફુલ્લિત રહે અને એમના શરીરને પણ સારી એવી કસરત મળી રહે. એટલે વિદ્યાર્થીઓ તમે જોશો કે સ્ફૂર્તિદાયક વાતાવરણમાં, તાજગી ભર્યા વાતાવરણમાં એ પોતે અભ્યાસ કરતા આપણને નજરે જોવા મળશે. શિયાળામાં વૃક્ષોના પાન ફરી પડે છે, શિયાળામાં વૃક્ષોના પાન ફરી પડે છે, તે જાણે નવા ફૂટનારા પાન માટે જગ્યા કરી આપે છે. નવા જે પાન આવવાના હોય એ પાન માટે જાણે વૃક્ષો પોતાના જે જૂના પાન હોય એ પાનો બધા ખેડી નાખતા હોય છે, ખરી જાય છે, કે જેથી કરીને નવા પાન ફૂટી શકે. એટલે સવારનું જે દ્રશ્ય છે, કસરત અને યોગનું, વ્યાયામનું જે સમય છે, એ સમયને લોકો હંમેશા ધ્યાનમાં રાખીને નિયમિત પોતાના શરીરને તંદુરસ્તી મળે એ માટેની કાળજી રાખતા હોય છે. વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે કે જેથી કરીને એ અભ્યાસ એમને યાદ રાખવા માટેનો આ સમય છે કે સવારમાં વાંચેલું, સ્ફૂર્તિદાયક તાજગીદાયક વાતાવરણમાં વાંચેલું હંમેશા એમને લાંબો સમય યાદ રહે અને ટકી રહે. શિયાળો એ તંદુરસ્તી આપનારી ઋતુ છે. શિયાળામાં જાત જાતના મસાલા, લોકો જાત જાતના મસાલા બનાવીને ખાય છે, જેથી કરીને શિયાળામાં લોકોને વધારે ભૂખ લાગે છે અને વધારે ભૂખ લાગે તેથી લોકો શું કરે છે, મસાલા ખાય છે. મસાલા એટલે કે ગરમ વસ્તુ, ગરમ વસ્તુ મતલબ કે ચીકી, તલ, તલ સાકરી, ગોળમાંથી બનાવેલી વસ્તુઓ તેમજ મેથીના લાડુ, મેથી ગરમ હોય એટલે મેથીના લાડુ, પછી ગુંદરપાક વગેરે જેવી વસ્તુ જે શરીરને ગરમાવ મળે એ વસ્તુ બનાવીને ખાતા હોય છે, કે જેથી કરીને એમના શરીરનું ગરમીનું બંધારણ ટકી રહે અને ઠંડી ઓછી લાગે. એટલે જાત જાતના મસાલા આવી રીતે બનાવીને ખાતા હોય છે, એથી કરીને ભૂખ પણ વધારે લાગે છે. શિયાળામાં જાત જાતના શાકભાજી થાય છે. તમે જોયું હશે અત્યારે હાલનો શિયાળાનો સમય છે, જાત જાતના લીલા શાકભાજી થતા હોય છે, તુવેર છે, બટાટા છે, તેમજ સવાની ભાજી, મૂળાની ભાજી, પાલકની ભાજી, મેથીની ભાજી વગેરે જેવી ભાજી જે આપણા શરીરને નિરોગી બનાવે એ પ્રકારની શાકભાજી લોકો હંમેશા શિયાળામાં ખાતા હોય છે. જાત જાતના શાકભાજી થાય છે તેથી ઉદ્યુ બનાવવામાં આવે છે. શું બનાવવામાં આવે છે, ઉદ્યુ, ઉદ્યુ બનાવીને લોકો ખાય છે અને મજા માણે છે. ઉદ્યુ એટલે જાત જાતના શાકભાજીનું મિશ્રણ, બટાકા છે, રીંગણ છે, ટામેટા છે, તુવેર છે, બટાટા છે વગેરેને મિક્સ કરીને બનાવવામાં આવતું ઉદ્યુ તે ખાતા હોય છે. અને ઉદ્યુ ઉત્તરાયણનો તહેવાર શિયાળામાં આવતો હોય એટલે એ ઉત્તરાયણના દિવસે લોકો ઉદ્યુ બનાવીને ખાતા હોય છે, કે જેથી કરીને દરેક શાકભાજીનો ઉપયોગ થઈ શકે અને દરેક શાકભાજી એ મિક્સ ઉદ્યુ બનાવીને પોતે લઈ શકે. શિયાળામાં ઉત્તરાયણનો દિવસ આવે છે, ઉત્તરાયણનો તહેવાર આવે છે. આ તહેવાર નાના અને મોટા બંને માટે ખૂબ જ આનંદદાયક અને સૌને પ્રિય લાગતો તહેવાર છે. બધાને પતંગ ચગાવવાની ઉત્તરાયણના દિવસે ખૂબ જ મજા આવતી હોય છે. ઉત્તરાયણનો તહેવાર આવે એટલે લોકો અગાઉથી એની તૈયારી
દોરી લાવી, દોરી પીવડાવી, પતંગ લાવી, પતંગને ગુંડા બાંધવી વગેરે પ્રવૃત્તિઓથી ગામડામાં તેમજ શહેરોમાં બજારો ધમધમી ઉઠતા હોય છે અને દોરી પીવડાવવાની પ્રક્રિયા પણ ઠેર ઠેર આપણને જોવા મળતી હોય છે. એક પ્રકારની ખુશી બાળકોમાં અને મોટેરાઓમાં આપણને જોવા મળતી હોય છે. બાળકો ઉત્સાહિત થઈને આ ઉત્તરાયણનો તહેવાર ઉજવતા હોય છે. એટલે શિયાળામાં આ ઉત્તરાયણનો તહેવાર આવે છે. ઉત્તરાયણનો તહેવાર ધામધૂમથી નાના અને મોટેરાઓ સૌ પોતાના શરીરની કાળજી રાખી અને આ તહેવાર સારી રીતે ઉજવતા હોય છે. શિયાળામાં ક્યારેક અતિશય ઠંડી પડે છે. શિયાળામાં ક્યારેક અતિશય એટલે કે ખૂબ જ ઠંડી પડે છે. લોકો ઠંડીથી બચવા માટે સ્વેટર, કોટ, મફલર, શાલ, ટોપી વગેરે જેવી વસ્તુઓ ઊનમાંથી, ગરમ ઊનમાંથી બનાવેલી વસ્તુઓ એ પહેરતા હોય છે. કપડા એ પહેરતા હોય છે, ગરમ કપડાં પહેરતા હોય છે કે જેથી કરીને ઠંડી ઓછી લાગે અને એ ઠંડીથી શરીરનું રક્ષણ થાય એ માટે ગરમ ઊનમાંથી બનાવેલા કપડાં લોકો પહેરતા હોય છે. તેમજ રજાઈ અને ધાબળા, રજાઈ ધાબળાનો પણ લોકો ઓઢવા માટે, પાથરવા માટે ઉપયોગ કરતા હોય છે. કેટલાક લોકો ઠંડથી બચવા માટે, શું કરે છે, તાપણું કરે છે. તાપણું કરી અને હંમેશા તાપતા હોય છે કે જેથી કરીને એમના શરીરને ગરમાવો મળી રહે. શિયાળો આ રીતે તાજગી, તંદુરસ્તી અને સ્ફૂર્તિ આપનારી ઋતુ છે. શિયાળો એ આપણા માટે લાભદાયક અને ગેરલાભદાયક પણ ક્યારેક સાબિત થાય છે. લાભદાયક કેવી રીતે, તો કઈ જેનામાં ઠંડી સહન કરવાની શક્તિ હોય એ તો ઠંડી સહન કરી શકે છે. જાત જાતના કપડાં, ગરમ કપડાં પહેરીને, રજાઈ ધાબળા વગેરે ઓઢીને પોતાના શરીરનું રક્ષણ કરી શકે છે. પણ જે લોકો ગરીબ છે, નિસહાય છે, એ લોકોને ઓઢવા પાથરવા માટે ની ગરમ ઊનમાંથી બનાવેલી વસ્તુઓ મળતી નથી, એ લોકો પોતાના શરીરનું રક્ષણ કરી શકતા નથી. એમને ક્યારેક કેટલાક એવા દર્દીઓ પણ હોય છે, શિયાળામાં દમ અને ઉધરસ, દમ એટલે કે ઉધરસ, ઉધરસ અને શ્વાસ જ દર્દીઓ હોય છે. એ દર્દીઓ માટે હંમેશા શિયાળો ગેરલાભદાયક નીવડતી હોય છે. એ શ્વાસના કારણે, દમના કારણે પોતાના શરીરનું રક્ષણ કરી શકતા નથી. ઠંડીના કારણે એમને શ્વાસ અને દમની તકલીફ રહે છે અને જેથી કરીને ક્યારેક એવું પણ બને છે કે પોતાનો જીવ પણ એ ગુમાવી દેતા હોય છે. અતિશય ઠંડી હોય ત્યારે આ પ્રકારની કન્ડિશન ઊભી થતી હોય છે. એટલે એવા ગરીબ લોકોને, ગરીબ લોકોને, નિસહાય લોકોને કેટલાક ધનવાન લોકો શું કરતા હોય છે, ગાબડા, શાલ, સ્વેટર, મફલર વગેરે જેવી ઊનમાંથી બનાવેલી વસ્તુઓનું દાન કરતા હોય છે કે જેથી કરીને એ લોકો પોતાના શરીરનું રક્ષણ કરી શકે. પછી શિયાળામાં આપણે જોયું હશે કે ઠેર ઠેર લોકો આવી રીતે, ગરીબ લોકો ફૂટપાથ ઉપર પણ એમના એમ સૂઈ જતા હોય છે. એ લોકોને જો કોઈ અમીર વ્યક્તિ આવતી જતી હોય તો એમને ધુસા અને સાલ ઉડાડી એમના શરીરને રક્ષણ થાય એ માટેના પ્રયત્નો પણ કરતા હોય છે. એટલે શિયાળો આમ જોવા જઈએ તો આપણી મનગમતી ઋતુ કહેવાય છે, પરંતુ ક્યારેક આપણને નુકસાનકારક પણ બની શકે છે. જો ઠંડી સહન કરવાની શક્તિ ન હોય તો આપણે એ નુકસાન પણ ભોગવવું પડતું હોય છે. પરંતુ આખું વરસ આપણા શરીરની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે ની સૌથી ઉત્તમ ઋતુ શિયાળો છે. એ શિયાળામાં, આ ઋતુમાં આપણે જાત જાતના લીલા શાકભાજી ખાવા જોઈએ, તેમજ
ઉપયોગ કરી અને આપના શરીરને સારું એવું મજબૂત બનાવવું જોઈએ. અહીંયા તમારો આ નિબંધ પૂર્ણ થાય છે. તમે નિબંધનું વારંવાર લેખન કરશો અને વાંચન કરશો એટલે નિબંધ સારી રીતે તમને યાદ પણ થઈ જશે. નિબંધ તમે જ્યારે લખો ત્યારે નિબંધનું કોઈ બંધન હોતું નથી. તમે તમારા વિચારો, કાલ્પનિક રીતે તમારા વિચારો, તમને થયેલા અનુભવ પણ તમે નિબંધમાં રજૂઆત કરી શકો છો. એટલે નિબંધ જ્યારે લખો ત્યારે વિષય વસ્તુને ધ્યાનમાં રાખવાનું કે કયા વિષય ઉપર નિબંધ છે એ વિષયને ધ્યાનમાં રાખીને તમે નિબંધ લખી શકો છો. તેમજ બિનજરૂરી લખાણ પણ નિબંધમાં ન હોવું જોઈએ. વધારે પડતું લાંબુ લખાણ હોય તો પણ નિબંધ યોગ્ય ન ગણાય. એટલે વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને જરૂરી એવી માહિતી સમાઈ જાય એ પ્રકારનો નિબંધ, એ પ્રકારનું વિષય વસ્તુ તમારે નિબંધમાં